કયા સેક્ટર્સ હજુ પણ તમે આકર્ષક જોઈ રહ્યા છો આ લેવલ પર જે નવા રોકાણ કરો છો તેમણે કયા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ? ચોક્કસથી એક સેક્ટર એ ઉભરીને આવ્યું છે જેનું પરફોર્મન્સ નિફ્ટી કરતાં ઘણું સારું જઈ રહ્યું છે, જે બેંક નિફ્ટી. આપણે બધા જ જાણીએ છીએ પ્રાઇવેટ સેક્ટર બેંક ઇન્ડેક્સ એક ઓલ ટાઈમ હાઈ પર છે, પણ આવનારા વીકમાં આપણે જોઈશું કે ઘણી બધી પ્રાઇવેટ સેક્ટર બેંક્સના રિઝલ્ટ્સ આવશે. ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, કોટક બેંકના રિઝલ્ટ્સ આવશે, આઈસીઆઈસી બેંકનું રિઝલ્ટ શનિવારે આવ્યું. તો આ બધી પ્રાઇવેટ સેક્ટર બેંકના રિઝલ્ટ્સ ખાસા ઇમ્પોર્ટન્ટ કરે છે. તો આવનારા ટાઈમમાં આઉટ પરફોર્મન્સ ડેફિનેટલી આઈ એમ લુકિંગ ફ્રોમ ધી બેન્કિંગ સેક્ટર, અને સાથે સાથે પીએસયુ બેંક સ્ટોક્સ પણ ઘણા તેજીનું સિગ્નલ બતાવી રહ્યા છે ટેકનિકલી. તો મારા હિસાબે ઓવરઓલ બેન્કિંગ સેક્ટર વિલ આઉટ પરફોર્મ ઇન નેક્સ્ટ વીક. તો તમે પીએસયુ બેંક્સ પર ધ્યાન રાખો, અને પ્રાઇવેટ સેક્ટર બેંક બીકોઝ ઓફ ધ રિઝલ્ટ્સ ખાસી એવી વોલેટિલિટી જોવા મળે છે. પણ મને એવું લાગે છે કે જો તમે નિફ્ટીની સાથે કમ્પેર કરો તો બેંક નિફ્ટી વિલ આઉટ પરફોર્મ ધી નિફ્ટી વિથ અ હ્યુજ માર્જિન.